ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી. ક્ષત્રિય સમાજના ભાજપ સાથેની બેઠક નિષ્ફળ. ક્ષત્રિયોએ કહ્યું કોઈ માફી સ્વીકારવામાં આવશે નહીં. રૂપાલાની ટિકિટ પરત ખેંચો એ જ માંગ. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે કોંગ્રેસના પરેશ ધાનાણીનું ટ્વીટ યથાવત. ભાજપ પર નિશાન સાધતા કહ્યું દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહારની જરૂર નહીં પડે. પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. અમદાવાદમાં યોજાયેલી બેઠક નિષ્ફળ રહી તો રાજકોટમાં નૈનાબા જાડેજાએ બોયકોટ પરસોત્તમ રૂપાલાના લગાવ્યા પોસ્ટર્સ. ભાજપમાં આંતરિક નારાજગી ફરી આવી સામે. વડોદરામાં વરિષ્ઠ ઉમેદવાર યોગેશ પટેલે હેમાંગ પટેલના હાથે ખેંચ પહેરવાની ના પાડી. વિડીયો થયો વાયરલ. લોકસભાની ચૂંટણીને લઈ રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર. વાયનાડથી રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી. વાયનાડમાં 26 એપ્રિલે થશે મતદાન. વડોદરાની અંદર ભાજપની આંતરિક નારાજગી ફરી એક વખત સામે આવી છે. હેમાંગ જોશીએ વરિષ્ઠ ભાજપના નેતાને ખેંચ પહેરાવવા જતા તેમણે ઇનકાર કર્યો હતો. કોણ હતા તે નેતા અને શું બની હતી ઘટના જુઓ આ રિપોર્ટમાં. લોકસભા ચૂંટણી નજીક છે અને ચૂંટણી પહેલા શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટી છે તેમાં આંતરિક વિખવાદ છે તે સામે સપાટી પર આવી રહ્યો છે. એક બાજુ ક્ષત્રિય સમાજ છે તે નારાજ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીથી, તો બીજી તરફ ભાજપમાં જે આંતરિક રોષ છે તે જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે એક સમાચાર એવા સામે આવ્યા છે જેણે આ આંતરિક રોષ છે તે ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે. અમે વાત કરી રહ્યા છીએ વડોદરાના યોગેશ પટેલની. યોગેશ પટેલ ખૂબ જ સિનિયર નેતા છે, હાલ વર્તમાન ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના આ સિનિયર નેતા છે. તેમનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે એવી વાત સામે આવી રહી છે કે યોગેશ પટેલ છે તે ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. આવું એટલા માટે કારણ કે વડોદરા લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગ જોશી છે તે પ્રચાર માટે નીકળ્યા હતા અને આ પ્રચાર દરમિયાન હેમાંગ જોશી છે તે જ્યારે યોગેશ પટેલને ખેસ પહેરાવવા નીકળે છે, ખેસ પહેરાવે છે ત્યારે યોગેશ પટેલ છે તે ખેસ પહેરવાનો ઇનકાર કરી દે છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ પ્રકારે યોગેશ પટેલ દ્વારા આ ખેસ પહેરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે હવે એવો ગણગણાટ શરૂ થયો છે કે શું વડોદરા ભાજપના સિનિયર નેતાને જે લોકસભા ચૂંટણીના ઉમેદવાર છે તે પસંદ નથી. આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે જે પ્રકારે રંજનબેન ભટ્ટ પહેલા વડોદરાથી તેમનું નામ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રંજનબેનની ટિકિટ રદ કરવામાં આવી અને તેના બાદ હેમાંગ જોશીને વડોદરાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા અને આ ઉપરાંત હેમાંગ જોશીને જ્યારે ઉમેદવાર બનાવાયા છે ત્યારથી જ વિરોધ છે તે અંદર ખાને જોવા મળી રહ્યો છે. સીઆર પાટીલનું એક લાઈવ ચાલી રહ્યું હતું અને આ લાઈવમાં ભાજપના જ કેટલાક કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેના દ્વારા હેમાંગ જોશીના વિરોધમાં કોમેન્ટ્સ કરવામાં આવી હતી. આ પ્રકારના પણ સમાચાર વાયરલ થયા હતા ત્યારે આ બધાની વચ્ચે હવે યોગેશ પટેલ દ્વારા જે પ્રકારે અત્યારે કહી શકાય કે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, યોગેશ પટેલની નારાજગી છે તે ઉડીને આંખે વળગે તે પ્રકારની છે. હવે સવાલ એ છે કે યોગેશ પટેલ નારાજ કેમ છે, તો મીડિયા સાથેની વાતચીતમાં ફોન પર જે ટેલિફોનિક વાતચીત થઈ છે તેમાં યોગેશ પટેલ એવું જણાવ્યું છે કે હેમાંગ જોશી છે તેમની સાથેનો આ કાર્યક્રમ હતો, તેમાં હેમાંગ જોશી છે તે કાર્યક્રમના જે નિશ્ચિત સમય હતો તે સમયથી મોડા પહોંચ્યા હતા અને મોડા પહોંચવાના કારણોસર તે નારાજ જોવા મળ્યા હતા. આ ઉપરાંત એક બીજું કારણ જે છે
જે અંદર ખાને ચર્ચાઈ રહ્યું છે તો એ છે કે યોગેશ પટેલ છે તે રંજનબેન ભટ્ટના નજીકના ગણાતા નેતા છે અને હવે જ્યારે રંજનબેન ભટ્ટની ટિકિટ કપાય છે ત્યારે સ્વાભાવિકપણે કે યોગેશ પટેલ છે તે નારાજ જોવા મળી શકે. ત્યારે આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ યોગેશ પટેલ નારાજ છે કે પછી આ પ્રકારના આ ભાજપમાં જે આંતરિક રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ આપનું શું માનવું છે તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ભાજપની અંદર અત્યારે આંતરિક પરસોત્તમ રૂપાલાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં પણ કોંગ્રેસના પરેશ ધાનાણીએ ફરી એક વખત ટ્વીટ કરી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. શું કહ્યું પરેશ ધાનાણીએ જુઓ આ રિપોર્ટમાં. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદનની આગ છે તે હવે ભારતીય જનતા પાર્ટીને દજાડતી હોય તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે એક પણ મોકો હવે વિપક્ષ પણ છોડવા તૈયાર નથી. પરેશ ધાનાણી કે જે અમરેલીથી કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેમના દ્વારા પરસોત્તમ રૂપાલાનું નામ લીધા વગર નિશાન સાધવામાં આવ્યું છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, અહંકાર હંમેશા હારે છે. રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન. દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે. જવતલિયા હજુ જીવે છે. મહત્વનું છે કે કેટલાક જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમના દ્વારા જોહરની આ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી હતી અને આ ચીમકી ઉચ્ચાર્યા બાદ પરેશ ધાનાણી છે તેમણે આ ટ્વીટ કર્યું હતું. આ ઉપરાંત પરેશ ધાનાણીએ પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં પરેશ ધાનાણીએ રૂપાલાની નામ લીધા વગર તેમના પર પ્રહાર કર્યા હતા. શું બોલ્યા હતા પરેશ ધાનાણી તે સાંભળો. વાળવામાં આવતા નથી, ઇતિહાસ એનો સાક્ષી છે. અહંકાર હંમેશા હારે છે, અહંકાર હંમેશા હારે છે. આ દેશમાં રોટી બેટી રાજ અને ધર્મની રક્ષણ કરનારા લોકોને પોતાની કુખે ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ. પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે દીકરીઓએ જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે કે આપણી સૌની કઠણાઈ છે. મારી બહેનો, આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી. હજી જવતલિયાઓ ઘણાય જીવી રહ્યા છે. તમે મુંજાવમાં, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરીએ. સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ અઢારેય વર્ણ સાથે મળી અને હાથમી મેયે મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વક વિનંતી છે. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યાં પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ તરફથી હજુ સુધી આ બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત નથી કરાઈ, પરંતુ પરેશ ધાનાણી છે તેમનું નામ છે તે રાજકોટ લોકસભા બેઠકથી નક્કી માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસ તરફથી. ત્યારે બની શકે છે કે જો પરસોત્તમ રૂપાલા આ બેઠકથી તેમની ટિકિટ છે તે રદ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ છે તે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે અને રાજકોટ લોકસભા બેઠક છે તે વીઆઈપી જંગ થશે, કારણ કે અહીં પરસોત્તમ રૂપાલા અને સામે પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓનો આમનો સામનો થશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટી કન્ટિન્યુ કરે છે કે પછી તેમની ટિકિટ રદ કરવામાં આવે છે. આ ઉપરાંત જો પરસોત્તમ રૂપાલા મેદાનમાં ટકી રહે છે તો સામે પક્ષે કોંગ્રેસ છે તે પરેશ ધાનાણીને ટિકિટ આપે છે કે કેમ. પરસોત્તમ રૂપાલાને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને તેમાં પણ હવે નૈનાબેન જાડેજાએ કે જેમણે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા બોયકોટ પરસોત્તમ રૂપાલાના પોસ્ટર્સ ઠેક ઠેકાણે લગાવ્યા છે
શું બની હતી ઘટના જુઓ. લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો સતત વિરોધ વધી રહ્યો છે. અમદાવાદમાં આજરોજ બેઠક કરવામાં આવી રહી છે. બેઠક યોજાય તે પહેલા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે બોયકોટ પુરુષોત્તમ રૂપાલા. આ પોસ્ટર્સ લાગ્યા છે રાજકોટમાં. આજ વિષય આજે કરીશું વાત સ્પેશિયલ 26 સાથે. હું છું સૌમ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને હવે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ તેમનો થઈ રહ્યો છે. વડોદરા હોય, અમરેલી હોય, રાજકોટ હોય કે પછી અમદાવાદ જ કેમ ના હોય, આ તમામ જગ્યા પર રૂપાલાનો વિરોધ સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા જાડેજા દ્વારા રાજકોટમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નૈનાબા જાડેજા દ્વારા ઠેર ઠેર રાજકોટમાં આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કેટલા દિવસથી અમે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છીએ અને જે શરમજનક ટિપ્પણી કરી એના વિરોધમાં અમે એમને સરકારને પણ રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે રૂપાલાની ટિકિટ રદ કરો. પણ મને એવું લાગે છે કે આ સરકાર હવે ચાલી ચામડી નીચે અમને અસર નહીં થાય, એટલે અનેક રીતે અમે અમારો વિરોધ દર્શાવ્યો છે. આ પોસ્ટર પણ એનો જ એક ભાગ છે. બોયકોટ રૂપાલાના પોસ્ટરો અમે રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં માર્યા છે અને જો હજી પણ નિર્ણય યથાવત રહેશે તમારો તો રાજકોટમાં પણ હજી પોસ્ટરો લાગશે. બેન, ગ્રામ્ય વિસ્તારોમાં લાગશે પોસ્ટર? ગ્રામ્ય વિસ્તારોમાં તો આખી ભાજપને બહિષ્કાર કરી નાખી છે. ગામના પાદરમાં જ ગામના લોકોએ જેટલા પણ રાજપૂત સમાજના વિસ્તારો છે એ ગામ ઈ ગામે જ બધા વિસ્તાર મારી દીધા છે કે ભાઈ ભાજપનો બહિષ્કાર કરવાનો, ભાજપના કાર્યકર્તાઓને ગામમાં આવવાની જ મનાઈ છે. એટલે આ બધું ચાલુ થઈ ગયું છે અને હજી કદાચ આનાથી ઉગ્રતા વધે તો કોઈ નવાય. બેન, આંદોલન હવે કેવું સ્વરૂપ લઈ શકે છે? હવે હજી ઉગ્ર આંદોલન સ્વરૂપ લેશે, કારણ કે પહેલાં મેં શાંતિથી આપની સાથે વાત કરી, આપને રજૂઆત કરી પણ આપનો કોઈ રિસ્પોન્સ ના આવ્યો. એટલે હવે ધીમે ધીમે ઉગ્રતા તરફ વધશું, કારણ કે મિટિંગોનો દોર હજી ચાલુ, હવે મહાસંમેલનો થશે અને એમાં આગળ કંઈ પણ થાય તો એની જવાબદારી સરકારની હશે. તસવીરોમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે નૈનાબા જાડેજા પોસ્ટર્સ લગાવી રહ્યા છે અને લોકોને પણ કહી રહ્યા છે કે વ્યવસ્થિત રીતે લગાવો, આ પોસ્ટર્સ ખડવાના જોઈએ. મહત્વનું છે કે સિયાદ પાટીલે પણ હાથ જોડીને વિનંતી કરી છે અને લોકોને કહ્યું છે કે તમે માફ કરી દો, હવે આ વાતને જતી કરો, પરંતુ ક્ષત્રિય સમાજ છે એ નમતું જોખવા તૈયાર નથી. એક વાત તો સ્પષ્ટ છે, જો ક્ષત્રિય સમાજની નારાજગી દૂર નહીં થાય તો તેની સીધી અસર લોકસભા ચૂંટણીના પરિણામ પર પણ પડી શકે છે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે પોસ્ટર વોર શરૂ થયો છે. શહેરમાં બોયકોટ રૂપાલા લખાણ લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ મામલે હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા આગળ આવ્યા છે. નૈનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, જેમાં સપોર્ટ ક્ષત્રિય સમાજ લખવામાં આવ્યું છે, સાથે જ બોયકોટ રૂપાલા પણ પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે. નૈનાબા જાડેજાએ રાત્રિ દરમિયાન બસપોર્ટ સહિતના વિસ્તારમાં પોસ્ટર્સ લગાવતા રાજકોટ શહેરનું રાજકારણ ગરમાઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે હવે બાયો ચઢાવી છે. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરીને બીજા કોઈને ટિકિટ આપવામાં આવે. પહેલાં આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી, પરંતુ હવે રોષ વાયુ વેગે વધ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ રોષ પ્રસરી ગયો છે. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.
ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. પરસોતમ રૂપાલાના વિવાદિત ટિપ્પણીને લઈ અને અમદાવાદમાં એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. શું થયું તે મીટિંગમાં જુઓ. જે ધારણા બાંધવામાં આવી હતી એ જ થયું. ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો વચ્ચે થયેલી બેઠક સદંતર નિષ્ફળ સાબિત થઈ. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કે જે ધારણા હતી, કારણ કે આ બેઠક મળી એ પહેલા ગુજરાત તરફથી સોશિયલ મીડિયામાં એક પોલ શરૂ કર્યો. એ પોલમાં સીધો સવાલ હતો કે શું ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે મળનારી બેઠકમાં સમાધાન થશે. લગભગ 6,000 થી વધુ લોકોએ વોટ કર્યા અને એમાંથી 70%થી વધુ લોકોનું કહેવું હતું કે સમાધાન નહીં થાય. આ તો માત્ર 2-3 કલાકનો એક પોલ હતો, તેમાં પણ 6-7 હજાર લોકોનું માનવું હતું કે સમાધાન નહીં થાય અને આખરે એ જ થયું. આ પોલને બાજુ પર રાખી દઈએ તો પણ જ્યારે જ્યારે અમે ક્ષત્રિય લોકો સાથે, યુવાઓ સાથે, ક્ષત્રિયાણીઓ સાથે વાતચીત કરી હતી ત્યારે પણ એક જ સુર સંભળાયો હતો કે સમાધાનથી અમે રાજી નથી, એક જ માંગ છે રૂપાલાને હટાવો. હવે આ બેઠક વિશે થોડું જાણી લો. પોતાના રાજપૂત ભવન ખાતે આ બેઠક મળી, જેમાં ભાજપના અગ્રણીઓ જોડાયા હતા અને ક્ષત્રિય સમાજના પણ અગ્રણીઓ હતા. આ પહેલા એક ખાનગી હોટેલમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વચ્ચે બેઠક થઈ હતી, તે બાદ તેઓ સરકારને મળવા ગયા. લગભગ આશરે કલાક સુધી આ બેઠક ચાલી અને ત્યારબાદ સૌથી પહેલા ભૂપેન્દ્ર ચુડાસમા, જે ભાજપના વરિષ્ઠ નેતા છે, તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરી. અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરવાથી એક વાત તો સાબિત થઈ ગઈ હતી કે સમાધાન નથી થયો. અને આખરે ક્ષત્રિય સમાજની જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે ઘણી બધી એવી બાબતો સામે આવી જે અંદેશો આપી રહી છે, જે સંદેશ આપી રહી છે કે હવે આ વિવાદ વધુ પુલ પકડશે, હવે ક્ષત્રિય સમાજ કોઈ પણ રીતે સમાધાનના મૂળમાં નથી. હવે આપણે કહી દઈએ પહેલા કે ક્ષત્રિય સમાજે શું કર્યું. આપણે ગ્રાફિકલી પણ આપણે સાઈડને સાઈડમાં દેખાડીને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. સૌથી પહેલી વાત એમણે કહી કે અમે રૂપાલાને જો હટાવશે તો જ માનીશું. એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટ નહીં પરંતુ ગુજરાતમાંથી ક્યાંય પણ ટિકિટ ભારતીય જનતા પાર્ટી ન આપે અને રાજકોટની ટિકિટ ઉમેદવારી એમની પાસેથી પાછી લઈ લે. આ પહેલી અને સ્પષ્ટ માંગ ક્ષત્રિય સમાજે કોર કમિટીની જે આ બેઠક મળી હતી એમાં પણ તેઓએ રાખી હતી. બીજી વાત તેમણે કહ્યું કે કોઈ પણ રાજકીય પક્ષમાં સમાજને ઝુકાવવાની તાકાત નથી. હવે આ વાત એટલા માટે હું ભારપૂર્વક કર્યો છું કારણ કે બેઠકમાં ભાજપના બીજા કોઈ નેતા નહીં પરંતુ ક્ષત્રિય સમાજના જ નેતા હતા. કોણ કોણ હતા એ પણ મેં આપને જણાવીશ. ત્રીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો આ બેઠક બાદ જે ક્ષત્રિય સમાજ તરફથી કહેવામાં આવ્યો, કરણસિંહ ચાવડા જે કન્વીનર છે આ કોર કમિટીના, તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે એક તો રાજકીય પક્ષમાં તાકાત નથી, બીજી અમારી માંગ સ્પષ્ટ છે અને ત્રીજો સૌથી મોટી વાત જે તેમણે કહી કે આ આગ અથવા તો આ વિરોધ માત્ર ગુજરાતમાં છે એવું નથી, હવે માત્ર માફ કરશો રાજકોટમાં છે એવું નથી, હવે આ યુદ્ધ સમગ્ર ગુજરાતમાં ફેલાશે, હવે તમામ ક્ષત્રિયો, ગુજરાતના તમામ ક્ષત્રિયો મેદાને આવશે. લગભગ એવું તો દેખાય જ રહ્યું છે, છેલ્લા 2-3 દિવસથી જે પોસ્ટર્સ વાયરલ થયા છે, પરંતુ હવે ક્ષત્રિય સમાજ ખુલીને આ વાત કહી રહ્યો છે. ચોથી સૌથી મહત્વપૂર્ણ વાત એ એમણે કહી કે સમગ્ર દેશમાં કરણી સેના અને ક્ષત્રિયના લોકો છે, ફેલાયેલા લોકો છે, એનો મતલબ એ થયો કે હવે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં આ વિરોધ પહોંચાડવાની વાત આડકતરી રીતે તેમણે કહી છે. એટલે આ બેઠક નિષ્ફળ તો ગઈ પરંતુ આ બેઠક સાથોસાથ કેટલું નુકસાન પણ ભારતીય જનતા પાર્ટીને કરશે એવું એક એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે બેઠકમાં જે મુદ્દા ઉપર ચર્ચા થવાની હતી એના પર તો ન ભાજપ સહમત થયો ને ભાજપના મુદ્દા ઉપર ન તો ક્ષત્રિય સમાજ સહમત થયો, પરંતુ મૂળ વાત એ થઈ ગઈ કે હવે આ વિવાદને થોડું ઉગ્ર સ્વરૂપ મળી ગયું. હવે ભારતીય જનતા પાર્ટીના કયા કયા નેતાઓ સામેલ હતા, શા માટે અમે થંબનેલમાં ભાજપું તો લખ્યું છે એ પણ આપણે ચોખવટ કરી. ભાવનગરના રાજવી સાથે રાજવીએ જ્યારે મીડિયા સમક્ષ વાત કરી ત્યારે તેમણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો કે હવે યુવાઓ પણ કહી રહ્યા છે અને આ વાત ગોંડલના પરિપ્રેક્ષમાં હતી. કારણ કે સવાલ હતો કે ગોંડલમાં જયરાજસિંહની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં બેઠકને આપ કઈ રીતે જોવો છો, ત્યારે તેમણે કહ્યું
કે હવે મને લાગે છે યુવાનો કહી રહ્યા છે કે જે જે ક્ષત્રિય સમાજના નેતાઓ રહ્યા છે, ક્ષત્રિયો નહીં પરંતુ રાજપૂતો નહીં પરંતુ ભાજપૂતો થઈ ગયા છે, એટલે કે ભાજપના નેતાઓ થઈ ગયા છે, ક્ષત્રિયના નેતાઓ રહ્યા નથી, એટલા માટે અમે શબ્દ. અને પછી ત્યારબાદ સોશિયલ મીડિયામાં ભાજપૂતો નામનો શબ્દ ખૂબ વાયરલ થઈ ગયો. ક્ષત્રિય સમાજે તો કહી દીધું છે કે આ અમારી પહેલી છેલ્લી બેઠક હતી, હવે અમે કોઈ બેઠક કરવાના નથી. એટલે ભાજપ માટે ચિંતાનો વિષય એ થઈ ગયો છે કે હવે ક્ષત્રિય સમાજને મનાવવા કઈ રીતે, હવે શું થશે. માં ત્રીજો મુદ્દો છે કે જ્યાં સુધી રૂપાલાને હટાવીશું નહીં ત્યાં સુધી અમે માનીશું નહીં, આ વાત ક્ષત્રિય સમાજની ડે વન થી છે, પહેલા દિવસથી. તો હવે શક્ય છે કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ સંપર્ક કરે અથવા તો એ દિશામાં કોઈ નિર્ણય તરફ આગળ વધે. હવે સ્પષ્ટ લાઈનમાં આપ સમજી લો, 70% વચ્ચે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ, એટલે કે 70 લાખ આસપાસ થાય, અને ભારતભરમાં 22 કરોડ રજીસ્ટર્ડ ક્ષત્રિય મતદારો છે. એટલે ભારતીય જનતા પાર્ટી બિલકુલ એ નહીં છે કે આ સમાજને નારાજ કરીએ અને આપણે કોઈ બેઠક ગુમાવી પડે અથવા તો રાજકીય સ્થિતિમાં ચૂંટણીમાં કોઈ નુકસાન કરવું પડે. એટલે કે એ ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે, એટલા માટે જ સ્ટ્રિક્ટ કહેવાતા સીઆર પાટીલ પણ હાથ જોડીને વિનંતી કરતા ગઈકાલે જોવા મળ્યા હતા. આજે તમામ ક્ષત્રિય સમાજના સિનિયર નેતાઓ એક સાથે મનાવવામાં લાગ્યા હતા. એટલે કે હવે આવનારા સમયમાં સમાધાન નથી થવું, આ બેઠક નિષ્ફળ નીકળી છે, એટલે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધવાની અને સામે ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડીખમ રહેવાનું અને એની માટે રૂપાલાને હટાવવા માટે ક્ષત્રિય સમાજ અલગ અલગ વિરોધના કાર્યક્રમ કરે. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.